આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હું છું આપની સાથે માનસી રોહિત. વડોદરા ફોટોગ્રાફર્સ ફ્રેન્ડ્સ દ્વારા 184માં વર્લ્ડ ફોટોગ્રાફી ડેની ઉજવણી વિવિધ કાર્યક્રમો સાથે કરી રહ્યા છે. આ વર્ષે ગુજરાતમાં સૌ પ્રથમવાર ફોટોગ્રાફી કન્ટેસ્ટ ફોટોથોનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 94 સ્પર્ધકોએ નોંધણી કરાવી. સવારે તેઓ 8 થી 11 દરમિયાન વડોદરાની સ્ટ્રીટમાં ફોટોગ્રાફી કરી 11 થી 12 વાગ્યા સુધી ફોટો સબમિટ કરાયા અને બપોરે 1 થી 3 દરમિયાન લાડભવન ખાતે સ્પર્ધાનું લાઈવ જજિંગ કરવામાં આવ્યું, જે બાદ 4 કલાકે પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન સાથે વડોદરાના 3 વરિષ્ઠ ફોટોગ્રાફરનું સન્માન કરવામાં આવ્યું. સવારે 10:30 અને સાંજે 4 વાગ્યા સુધી લાડભવન ખાતે બ્લડ ડોનેશન કેમ્પ તથા મેડિકલ ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું. અને ક્લિક કરવા માટે એક ક્ષણને મારવાનો વિષય છે. તમે જો અત્યારે 1 2 3 4 5 જે ઇનામ આપ્યા નંબરિંગ, આ બધા જ નંબરના પાત્રતા ધરાવનાર છો. વિશ્વ ફોટોગ્રાફી દિવસની હું શુભેચ્છા આપું છું. આ બધાની જે આજે VPF એટલે વડોદરા ફોટોગ્રાફી ફોટોગ્રાફર્સ ફ્રેન્ડ એક યુનિક કોન્સેપ્ટ લઈને આવ્યા હતા, જે ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ ફોટો કોમ્પિટિશન થઈ રહી છે, જેની અંદર લાઈવ ફિલ્ડમાં જઈ અને ફોટોગ્રાફી કરવા માટે એ લોકોએ 2 થીમ આપ્યા હતા, જેમાં એક યુનિટી હતું અને એક સ્ટ્રીટ હતું. એટલે આની અંદર લાઈવ ફોટોગ્રાફીનો રાઉન્ડ હોવાના કારણે ઘણી બધી ટેકનિકલિટીસ છે એ સમજાતી હોય છે, અને જેમ જજિંગના ટાઈમે ઓપન જજિંગ હતું ત્યારે ચર્ચા કરી એમને કે ક્યાંક જગ્યાએ કોમ્પોઝિશનના પ્રોબ્લેમ આવી રહ્યા હતા, તો આ એક તમારી ફોટોગ્રાફી સ્કિલને સુધારવાનો એક બહુ સરસ મોકો છે, જે વડોદરા ફોટોગ્રાફર્સ ફ્રેન્ડ તરફથી સૌને મળ્યો છે. મારું નામ દીપેશ ભટ્ટ છે, હું વડોદરામાં ફોટોગ્રાફીનું કામ કરું. આજે વર્લ્ડ ફોટોગ્રાફી ડે છે અને મેં પહેલી વખત ફોટોગ્રાફી ડે આવી રીતે ઉજવ્યો છે. મેં નહોતું વિચાર્યું કે મને પહેલું ઇનામ મળશે, અને ઉત્સાહ મને હતો પહેલાંથી જ કે હું ફોટોગ્રાફી ડેને આખો દિવસ ફોટો પાડીને ઉજવીશ, અને લાસ્ટમાં મને જ્યારે ઇનામ મળ્યું તો મને વધારે સારું લાગી રહ્યું છે. એટલે બહુ સારો દિવસ ગયો અને મને બહુ યાદ રહેશે એમ, બહુ સારી મોમેન્ટ હતી મારા માટે. મારું નામ નિયતિ સ્પર્શ શાહ છે. ફોટોગ્રાફી ડે જે આપણે ઉજવીએ છીએ દર વર્ષે, બહોળાને બધા ફોટોગ્રાફર સારી સારી ફોટોગ્રાફી બહોળામાં કરીને એક કોમ્પિટિશન રાખવામાં આવી હતી. એમાં 2 વિષય અલગ અલગ હતા, સ્ટ્રીટ અને ડેઇલી લાઈફ. એના ઉપર બધા પિક્ચર મોકલાયેલા હતા અને એનું જજિંગ કરીને અત્યારે આખું એનાઉન્સ કર્યું. એટલા સારા પિક્ચર હતા કે આટલા શોર્ટ ટાઈમમાં 1 જ દિવસમાં 2 3 કલાકમાં આપવા એ અઘરું હતું, તો બી ટોપ લેવલના ફોટોગ્રાફી અત્યારના ફોટોગ્રાફરે કરી છે. 10,000 5,000 કોન્સોલેશન એવી રીતે ફર્સ્ટ સેકન્ડ થર્ડ લગભગ 8 જણને એવોર્ડ આપ્યા છે. ના, બધાનું અત્યારે યંગ જે ફોટોગ્રાફર છે એનું આર્ટિસ્ટિક ફોટોગ્રાફી છે. આટલા શોર્ટ ટાઈમમાં કરવું અઘરું કામ હતું, છતાં બી એમને કરી બતાવ્યું છે. કમલ રાણા, વડોદરા.